જો કેસે હો હું છું તમારો મિત્ર અમૂલ પ્રજાપતિ અને યાર ગઈકાલે થયું એવું ને યાર જો અમારા ભાઈ પાછા આવી ગયા છે અમદાવાદથી બાવડાથી સ્પેશિયલ દિવાળી સેલિબ્રેશન માટે એવા ગઈકાલે થયું છે એવું આ ભાઈ ગઈકાલે રાત્રે આવ્યા છે પણ ગઈકાલે રાત્રે થયું એવું કે યાર મેં મસ્ત વ્લોગ શૂટ ચાલતો હતો સરસ અમે 8 વાગે જઈ લઈને 11 વાગે દિવાળી સેલિબ્રેશન કર્યું જબરજસ્ત પણ એમાં થયું એવું ને યાર કે મારા બધા જ વિડીયો ફોર્મેટ થયો મતલબ મારું મેમરી કાર્ડ ફોર્મેટ થઈ ગયું આજે ગોપ્રો પણ નાખેલું છે વિડીયો સોરી મેમરી કાર્ડ એ ફોર્મેટ થઈ ગયું એટલે બધા વિડીયો મારા નીકળી ગયા એટલે આજે અત્યારે જે બ્લોગ આવવાનો હતો મારો સવારમાં 11 વાગે એ બ્લોગ આવ્યો આજે આવે નહીં મતલબ મારા કારણ કે આખું મારું મેમરી કાર્ડ ફોર્મેટ થઈ ગયું આખો બ્લોગ ડિલીટ થઈ ગયો મારો અમે જે દિવાળી સેલિબ્રેશન કર્યું હતું એ મતલબ બહુ ખતરનાક દિવાળી અમે લોકોએ સેલિબ્રેટ કરી હતી એ બધું ડિલીટ થઈ ગયું છે મારું એમ આ ભાઈ ગઈકાલે આવ્યો એ ભાઈ ગઈકાલે દારૂખા લઈને આવ્યો તો અમે લોકો ગઈકાલે સેલિબ્રેટ કર્યું બધું ડિલીટ થઈ ગયું છે એટલે હવે ટ્રાય કર્યો પણ બેકઅપ થયું ના એટલે પછી મેં કીધું હવે કયો ઓપ્શન છે ને એટલે હવે એના પાછા કંઈ હવે ટાઈમ વેસ્ટ કરવા જેવું છે ને એના કરતાં મેં કીધું આપણે નવો બ્લોગ શૂટ કરીને આપણે કન્ટિન્યુ કરીએ તો વન સેકન્ડ તમને હેપી દિવાળી હેપી એન્ડ સેફ દિવાળી હાજવીન ફરાટા ફોડજો દેવીનભાઈ હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ ઇયર ઇન એડવાન્સ હેપી ન્યુ ઇયર આજે તો દિવસ આપણો એકદમ ફ્રી છે કેમ કે કાલે વ્યસ્ત વર્ષે આજે એક દિવસ તો ખાલી છે અત્યારે અમે લોકો છે ને હું ને અમારો ભાઈ જઈએ જઈને જઈએ છીએ એને થોડું શોપિંગ બાકી હતું તો પાદરા જે છે પાદરા જવાના છે અમે લોકો ડીમાર્ટમાં અમારા મોટા ભાઈને થોડું ખરીદી બાકી હતી તો અત્યારે જઈએ છીએ અમે ત્યાં અત્યારે અમે છે ને સીધા પહોંચી ગયા છે વડસર અને જવાનું હતું ડીમાર્ટમાં પણ ડીમાર્ટમાં હજુ ગયા નથી અમે લોકો કેમ કે મામા મળવા આવે છે જમીનના એ ભરૂચે કઈ શોપિંગ માટે આવ્યા છે મામા છે હોટી ઉલટી બોલે ને મળવાને મામાને મેં દમન જવાને મોજ કરવાને મજા કરવાના મામા કેવું બોલે મામા ભરૂચી છે એટલે ભરૂચી બોલે આવ્યા કે મામા મામા મહિલા નહીં હજુ મામાને ભવાન કરવાની કે મામા કયા પોગ્યા તમે મામા મળે તમને બતાવું છું મને કઈ ઉભા ફોન કરો છું મામાને ફોન કર્યો મામાએ શું કીધું આવ્યો 10 મિનિટ મામાએ કીધું કે આવ્યો 10 મિનિટમાં તું તું ટાંચ ઉપર જ જતો ના તું ત્યાંથી કહેતો ના કીધું મામા અમને મામા આવ્યા લા જય સ્વામિનારાયણ મામા જય સ્વામિનારાયણ મામા જય શ્રી કૃષ્ણ કેવો છે મામા અમે આ વિડીયો બનાવ્યો મામા છે સ્પેશિયલ શોખીન છે સેવચરના અને વડોદરામાં ઘડીએ ઘડીએ ખાવા આવે જ છે મામા ખાય છે દર વખતે મહા કાઢીને આ વખતે ટ્રાય કરાવું છું એમને હું રેણુકા દુર્ગાનું રેણુકા દુર્ગાનું ડિફરન્ટ છે ઉછેર છે આ બધે શું છે તમારે બોલો 3 છે ઉછેર કરતો ફર્સ્ટ ક્લાસ મામા કેવું જોઈએ છે સ્પાઈસી મસ્ત મામા પહેલી વાર ભરૂચ ચાલે સ્પેશિયલ ટેસ્ટ કરવા આવ્યો છે એકલા કોમ્પ્લેટ મળે હા એટલે મામા ફરી છે ને ભરૂચ સીધા નેગડ ઉપર એવું ટ્રાય કરે પણ તો મારા મહા કાઢીને ભૂલી જાવ ટ્રાય કરજો સ્પેશિયલી રેણુકા દુર્ગામાં હું નામ તમારું હા ભાઈ આગળ મળશે તમને તમે મહાકાળીને ભૂલી જશો એની ગેરંટી છે શું કેવું છે જો હવે ફર્સ્ટ ક્લાસ આમ તરી આવશે લાલ લાલ જબરજસ્ત તમે આવશો ને આગળ એકવાર એટલે સ્પેશિયલી તમને આમ કંઈક ડિફરન્ટ જ લેવલનું મળશે અને આ ઓનર તમને મળશે આગળ કેમ છો શું નામ તમારું મેહુલભાઈ તમને પર્સનલી મળશે ને આગળ જસ્ટ મારે તો અમને જસ્ટ પતી ગયું છે પણ તમે આવજો મેહુલભાઈની મુલાકાત લેજો એક નંબર ટેસ્ટ છે કારણ કે મેં અત્યારે હું જેટલાને ટેસ્ટ કરાયા છે ને એટલા લોકો રેણુકા દુર્ગાને ભૂલતા નથી એવું છે મહાકાળી ભૂલી છે પણ રેણુકા દુર્ગા નહીં ભૂલતા એટલે તમે આવજો તો ખરે રેણુકા દુર્ગાને મળજો બરાબર છે ચાલો હવે જઈએ છીએ શોપિંગ માટે મામા જોડે જઈએ છીએ અમે લોકો
મામાના કપડા ત્યાંથી લીધા. ત્યાંથી કઈથી લીધા? અહીંયાથી. અહીંયાથી લીધા છે મામાના કપડા. મામા ચાલ્યા ગયા અને અમે હજુ ડીમાર્ટમાં આવે, કારણ કે અમારે જવાનું છે ફરવા. આવે સામાન લેવાનો છે, તો સામાન લેવાનો છે ફરવા ગઈ જવાનું છે. હવે જોતા રહેજો, બ્લોગ કન્ટિન્યુ આવશે. અમારો બ્લોગ હવે કાલે સાંજે એટલે મતલબ બેસતા વર્ષે સાંજે અમે લોકો નીકળવાનું છે ફરવા માટે. તો થોડો સામાન લેવાનો છે અમારે, એનો તો અત્યારે ડાયરેક્ટ ડીમાર્ટમાં જઈએ છીએ. મામા ચાલ્યા ગયા છે, ઘરી ચાલ્યા ગયા છે, ભરૂચ બાજુ ચાલ્યા ગયા. જો ડીમાર્ટમાં આવી ગયા છે હવે. અને યાર તાપ બહુ લાગે છે આજે યાર. અને અહીંયા તો બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, ટાઈમે ઘરે પહોંચી જવાનું છે બરાબર. 3 તો વાગી ગયા છે ઓલરેડી યાર. ત્રણ નાસ્તો બાસ્તો લેવાનો, પેકિંગ નાસ્તો લઈને કેવું ટેન્શન થોડી છે. એવું છે, વિન્ટર આ રહા હૈ ગાઈસ. તો એક વેસેલિન કોકો બ્લો મે યુઝ કરના સ્ક્રીન ડ્રાઈ હોતી હૈ, ઉસે મોઇસ્ચરાઇઝ રખતા હૈ. પર ફેરિયાર ફેરિયાર વેચવા આ રહા હૈ. 150 રૂપિયે કા યે 399 કા હૈ. અભી ડીમાર્ટ પ્રાઇસ હૈ 250. બોલે ઓન જાર દે હાય હું આગે જાર દે. મેરે સ્ક્રીન મારો કેવું. ચલો હમ મે આપકો દિખાતો હું એક ચીજ. આપકો લેની હૈ હમ અભી વિન્ટર આ રહા હૈ. ચલો ચાલો ચાલ્યા કરે ઘરે, ચાલ્યા કરે. હા કે જો ઉભા કરે. હજી હજી થોડું શોપિંગ છે. નીરજભાઈ મળ્યા હતા, નીરજભાઈ પરમાર. તે એકદમ શું કહેવાય, મને ડીમાનો ભેગા થયા આપણે. નીરજભાઈ એ એડિટર છે, એક જમાનામાં એડિટરનું કામ કરતા હતા, અત્યારે આઈએએસના ટીચર છે. તો મને મળ્યા હતા, તો મને કે તમે યુટ્યુબર છો. મેં કીધું હા. તો મને કે તમારે એડિટરની જરૂર પડે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો મને. મેં કીધું શ્યોર નીરજભાઈ, પણ અત્યારે તો હું જ એડિટર છું, હું જ પ્રોડ્યુસર છું, અને હું ડાયરેક્ટર છું, જાતે જ છું. અને આ બધા મારા કલાકારો છે, અમારા દર્શનભાઈ, હિતેશભાઈ, જમીનભાઈ, હિરલભાઈ, યોગેશભાઈ. અને હું જાતે ડાયરેક્ટર છું, પ્રોડ્યુસર, ડાયરેક્ટર હું જ છું. અને આ પેલું દુરાટે મારું શું રોલ કેમેરા એક્શન ભાઈ જાતે જ કરે. દુરાટે કાઢ રહ્યો, દુરાટે કાઢ રહ્યો હું. Used to sit and write at a desk all day. Unless I have a passion I'm working towards, okay? I'd rather dead on the outside than inside. A bullet to the head than 25 to life. In a cubicle alone just trying to get by. Building someone else's dream instead of building mine. If you're hearing me, this is meant to inspire. If you have a dream or if you have desires, a girl in your life that's making you feel that fire. Go fight for her man, go die for her man. Cause you only have one life, one chance to do it. One chance to prove it to yourself, self, so don't lose it. You got this fam, just keep pushing on through it. One day you'll look back so glad you pursued it. You're gonna get better. Yeah, things are gonna get better real soon. You're gonna get better. Yeah, I'ma just do me, you just do you. You're gonna get better. Jameen bhai, who leo nuke? Jameen bhai, who leo nuke? Kaha hai se? બોલો કાય ગમા તમારે કે કરવું. અમે દરરોજ નું અપડેટ કરી દઈએ. બોલ કાય લેવા. આ ભાઈ જો, આ ભાઈ સ્પોટ માં લોફર લેવા દા. લોફર લોફર. ફાઇનલી ભાઈ અમારું દિવસનું આખું કામ હતું ડીમાર્ટમાં જવાનું. મામા માયા, મામાએ કાઢું, સેવ સેવ ખબર આવ્યું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમારું જે આવતીકાલે આપણે ફરવાની કરવાના છે એની બધી તૈયારી ચાલી હતી અમારી. એટલે આવતીકાલ બેસતું વર્ષે એડવાન્સમાં હેપી ન્યૂ યર, સાલ મુબારક, સાલ મુબારક, હેપી ન્યૂ યર. આવતીકાલે ફરવાની નવા વર્ષના તમને બધાને રામ રામ, નવા વર્ષ, જય શ્રી કૃષ્ણ. એટલે આવતીકાલે અમે 4-5 વાગે નીકળી જઈશું. એટલે મોસ્ટ ઓફ હજાર અમારા કિલોમીટર. આ વખતે અમારી ટૂર બહુ લોંગ છે અને એટલે થોડું વહેલા નીકળવાના છે. ટ્રાવેલિંગ બહુ વધારે છે અમારું, એવું છે. એટલે આપણે જલ્દી નીકળવાના છે. તો આજનો બ્લોગ મારો પૂરો થાય છે. ગઈકાલનો મારો દિવાળીનો બ્લોગ ડિલીટ થઈ ગયો યાર. બહુ અફસોસ, હજુ સુધી અફસોસ છે મને યાર. બટ કંઈ નહીં, નવો બ્લોગ શૂટ કરી દઈએ આપણે બરાબર. તો મળીએ આપણે કાલે સવારમાં નવા વર્ષમાં. હેપી ન્યૂ યર. બાય બાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચાલો બાય બાય.